तारीख 20 मे ना रोज वेकरिया नजीक आवेल नानी सिंचाई योजना ना कांठे मादा सिंहणना मृतदेह माथी आगळना बन्ने पंजा अने पाछळनो जमणो पंजो कपायेलो जोवा मळेल हता। ज्यारे आगळना जमणा पगनो एक अने पाछळना डाबा पगना चार एम कुल 5 नख जोवा मळेल अने 13 नख गुम થયેલ હતા। જ્યારે કાળિયારના પેટના ભાગેથી માંસ કાઢેલા હોવાનું જોવા મળેલ હતું। આ મૃતદેહનું પોસ્ટમોર્ટમ પેનલ ડોક્ટર દ્વારા કરવામાં આવ્યું અને સમગ્ર મામલે તારીખ 20 મે ના રોજ વિસાવદર રેન્જમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। આ સમગ્ર મામલે 7 માસ બાદ તપાસ દરમિયાન વન વિભાગને પુરાવાઓ મળતા ગત 6 ડિસેમ્બરના રોજ બચુબધા પરમાર उम्र वर्ष 67, कांजी उगा परमार उम्र वर्ष 33, बधा घुसा राठोड उम्र वर्ष 58 ने समन्स पाठवामां आवेल हता अने गत तारीख 12 ना समग्र बाबते निवेदन लेता तेओए गुना विशे कबूलात आपता त्रणेयनी धरपकड करी विसावदर कोर्टमां तारीख 14 ना रोज रजू करवामां आव्या हता। विसावदर कोर्ट द्वारा तारीख 16 डिसेम्बर सुधीना रिमांड मंजूर करवामां आव्या हता। आ वर्षे तोकते वावाझोड़ा पछी 20 मई ना दिवसे वेकरिया गाम में एक नानी सिंचाई योजना ने जे तळाव पासे एक सिंहन अने काळियार जे शेड्यूल वन प्राणी होय छे एना मृतदेह मळी आवेल हता अने त्यारे एक बिनवारसु गुना दाखिल करवामां आवेल हतो अने त्यारथी ज विसावदर रेन्जना स्टाफ द्वारा आ बाबते तपास ने शोधखोळ चालू हती ने अंते आ तपासना अनुसंधाने ત્રણ માણસોની 2 દિવસ પહેલાં અટક કરવામાં આવેલ હતી અને નામદાર કોર્ટ સામે એને પ્રસ્તુત કરવામાં આવ્યા છે ને એ ત્રણ માણસોના નામ છે બધા રાઠોડ, કાંજીભાઈ અને બચુભાઈ પરમાર। આ ત્રણેય માણસોને નામદાર કોર્ટે 1.5 દિવસનું રિમાન્ડ આપેલો હતો જેથી વધારે પૂછતાછને ક્રાઇમ સીન રિક્રિએટ કરી શકાય। એ બધી પ્રક્રિયા 1.5 દિવસની પૂર્ણ થઈ છે અને આજે ફરીથી એ લોકોને નામદાર કોર્ટ સામે રિપ્રોડ્યુસ કરવામાં આવી રહ્યા છે। એ દરમિયાન વધારે તપાસ કરતાં એક ઓર જે એમના સગાવામાં થાય છે કાલુભાઈ, જેનું દેહાંત પણ થઈ ગયું ઓગસ્ટ માસમાં, એમના ઘરે જઈને પણ તપાસ કરવામાં આવી છે ને જે બનાવનું સ્થળ હતો એ લોકોને ત્યાં લઈ જઈને પણ તપાસ કરવામાં આવી છે ને વધુ તપાસ હજી ચાલુ છે ને કેમ કેમ મેટર હવે નામદાર કોર્ટના અનુસંધાનમાં છે અને આજે એને ફરીથી નામદાર કોર્ટ સામે રજૂ કરવામાં આવશે। થેન્ક યુ સર। અમને પાસેથી હાથના પંજા કે સિંહના નખ કે એવું કંઈ બરાબર છે ને એ પ્રશ્ન, એ મૃતદેહ મળી આવેલ હતા ને ત્યારે જે સિંહણ હતી એના અમુક નખ ગાયબ હતા। હાલ એને જે તપાસમાં હજી નખ વિશે કંઈક મળી આવેલ નથી, પરંતુ તપાસ પ્રસ્તુત પ્રકરણમાં છે અને જે એમને સ્વીકાર્યું છે કે જે કાળિયાર હરણના જે માંસ વિશે એમને સ્વીકારી પણ લીધું છે અને એના માટે જ નામદાર કોર્ટે 1.5 દિવસનું રિમાન્ડ આપેલું હતું અને એ કસ્ટડીમાં ફરીથી બધું પૂછતાછ કરવામાં આવેલ છે ને હવે એ તપાસ આગળ વધશે તો કદાચ બહાર આવશે કે ભાઈ એ નખ વિશે એ લોકોએ શું કર્યું હતું અથવા એ લોકો સિવાય કોઈ અન્ય લોકો પણ સંડોવાયેલા હોઈ શકે છે, એટલે એ તપાસનો વિષય છે। પણ એ સારી બાબત છે કે સ્ટાફના આટલા મહિના પછીની શોધખોળને સતત પ્રયાસના ભાગરૂપે અમે આ ત્રણ ઈસમોને પકડી પાડ્યા છે। ઉમેશ કેડિયાનો રિપોર્ટ, SNI ન્યૂઝ, વિસાવદર।